नमस्कार, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક, હું છું આપની સાથે ધરા। ફટાફટ ખબરો પહેલા એક મહત્વની ખબર સામે આવી રહી છે। દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે। એક સાથે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે। અજમેર શરીફથી આવેલ મહિલાના સંપર્કમાં આવેલા 7 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। 7 કેસો પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ પર છે। દ્વારકા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો હવે 11 થયો છે। છેલ્લા 24 કલાકમાં 8 કેસ પોઝિટિવ સામે આવ્યા। तमाम 7 पॉजिटिव केस सामे आव्या छे, तेमने क्वारंटाइन करवामां आव्या हता। आ तमाम ना टेस्ट कराता तमाम ना रिपोर्ट पॉजिटिव आव्या। तमाम ने सरकारी हॉस्पिटल मां सारवार हेठळ लई जवामां आव्या। द्वारकामांथी जे 3 लोकोना रिपोर्ट पॉजिटिव आव्या हता तेवो अजमेर शरीफ थी आव्या हता। तेमना रिपोर्ट पॉजिटिव आव्या अने तेमना संपर्कमां ज तमाम लोको आव्या हता। आ तमाम लोको पण क्वारंटाइन हता अने हवे तमामनो टेस्ट कराता रिपोर्ट पॉजिटिव आव्या छे। एक साथ आ तमाम 7 नवा केस नोंधाता तंत्र एक्शन में आव्यु छे। तंत्रनी मुश्किल हवे वधी गई छे। छेल्ला 24 कलाक में कोरोनाना नवा 8 केस नोंधाया छे। अत्यारे 7 केस नोंधाया। छेल्ला 24 कलाक में कोरोना वायरस ना 8 केस नोंधाया छे। द्वारका में पहला 3 केस नोंधाया अने जे 3 केस नोंधाया हता तेमांथी एक महिला अजमेर शरीफ थईने आव्या हता। तेमना संपर्क में आवेला तमाम लोकोना रिपोर्ट पण पॉजिटिव आव्या छे। अत्यारे जे 7 लोकोना रिपोर्ट पॉजिटिव आव्या ते तमाम लोको क्वारंटाइन हता। तेमना टेस्ट कराता रिपोर्ट पॉजिटिव। संवाददाता राजू रूपारेलिया फोनलाइन पर। राजू जणावशो, द्वारका में पण कोरोना वायरस नो कहर जोवा मळ्यो छे। एक साथ 24 कलाक में 8 नवा केस नोंधाया छे, शुं विगतो? जरा जणावी दो के देवभूमि द्वारका जिल्लो ग्रीन झोन में हतो, परंतु अजमेर थी जे प्रवासी आव्या हता तेना हिसाबे पॉजिटिव ना केसों नी संख्या वधी हती। त्यारबाद अजमेर शरीफ थी जे 7 लोग 10 लोग आव्या हता, एमांथी एक सलायानी महिला पण हती। सलायानी महिला में संपर्क में आवेला 7 जेटला लोकोना केस आजे पॉजिटिव आव्या छे। अजमेर शरीफ थी आवेली आ महिलाना संपर्क में आवेला जे लोको हता आजे तमाम लोको छे ते खंभारिया सरकारी क्वारंटाइन हेठळ हता अने तमाम जे केस नोंधाता गई काले સાંજનો 1 અને આજના 7 8 અને 3 11 ના કરીને 11 કેસ છે તે ટોટલ કોરોના પોઝિટિવ નોંધાયા છે। જરા બિલકુલ થી રાજુ, આભાર આપનો। આગળ વાત કરીએ એક ખબર ભાવનગર થી સામે આવી રહી છે। ભાવનગર જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો। જગદીશ ઘનશ્યામ નકુમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ વ્યક્તિનો જેસરના ઉગલવાણમાં નોંધાયો છે વધુ એક કોરોના રિપોર્ટ પોઝિટિવ। જગદીશ ગઈકાલે જ સુરતથી પરત આવ્યા હતા। સ્ક્રીનિંગ કર્યા દરમિયાન શંકા જતા રિપોર્ટ કરવામાં આવ્યો અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ક્લસ્ટર ઝોનમાંથી ગઈકાલે જ મુક્ત કરાયું ઉગલવાણ અને આ સાથે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ચિંતાના સમાચાર। ભાવનગરનો કોરોના આંક હવે 99 પર પહોંચી ચૂક્યો છે। સંવાદદાતા નવનીત દલવાડી ફોનલાઈન પર। નવનીત જણાવશો, ભાવનગરમાં પણ સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે, વધુ એક કેસ નોંધાયો, આ કોના સંપર્કમાં હતા, શું વધારે વિગતો? જી ચોક્કસ, જરા જણાવી દઉં કે ભાવનગરે જાણે સેન્ચુરી પૂરી કરવાની જે એક નેમ લીધી હોય એવું લાગી રહ્યું છે। અત્યારે જે સતત કેસો વધી રહ્યા છે, મેં ગઈકાલ રાત્રે એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ હતો જે સગર્ભા મહિલા હતી અને આજે ફરી એકવાર જે ભાવનગર જિલ્લાનું જે જેસર તાલુકાનું ઉગળવાડ ગામ છે જેને ગઈકાલે જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી કલેક્ટર દ્વારા મુક્ત કરવામાં આવ્યું, તો એ ગામની અંદર ગઈકાલે સુરતથી એક પરત આવેલા વ્યક્તિ જે જગદીશ ઘનશ્યામ નકુમ નામના વ્યક્તિ છે એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। શંકાના આધારે એને રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવતા એ ગામની અંદર ફરી કેસ વધતા જે કન્ટેનમેન્ટ વિસ્તારની જે કામગીરી છે એ ફરી શરૂ કરવામાં આવી છે અને ભાવનગરનો જે કોરોનો આંક છે એ 99 સુધી પહોંચ્યો છે। જીજરા બિલકુલ થી આભાર આપનો વિસ્તારથી માહિતી બદલ।